જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન બધા મિત્રોને, જય માતાજીભાઈ. ત્યારે જે કા સહેલો ક્યારો હતો જો દેખાય છે કે આપણે નડી કાઢી અને ટૂંકમાં જે મરચી હશે તે પાઈ અને જો આ રીતે આ પાછી નડી ફિટ કરી દીધી અને સહેલા ચારામાં આપણે પાછળ લસણ ને એવું વાવ્યું એટલે હું કાં સહેલો ક્યારો ઓટો મારો વાવ્યા એટલે પી જાય અને આ મરચી ને તે પી જાય. જો આ રીતે મરચીમાં અત્યારે પાણી હાલે કમ્પ્લીટ, જો આ રીતે મરચીમાં પાણી હાલે અને સહેલો ક્યારો હશે તુવેરનો. આગળ પણ આપણે નડી કાઢી હતી ત્યાં થોડા ઘણા ટૂંકમાં રોપા મરચીના પી ગયા અને આ બાજુ જો આપણે પાણી જાય તુવેરના ત્યારામાં જો આ રીતે કમ્પ્લીટ અને આપણે બધું તુવેરના છાંય બેઠા. જે પાછળ દેખાય એ બાબુ કાકાની તુવેર છે ને આ બાજુ જે આપણી છે, સહેલો ચારો પાઈ દે એટલે જે આપણે ટૂંકમાં લસણ ને ડુંગળીને વાવી તે પાછળનો ચારો કમ્પ્લીટ થઈ જાય અને એ બાને આપણે જે મરચીને છે તે પણ પી જાય છે એટલે પૂગે. એટલે અત્યારે ટ્રાય તો કરીએ આપણે, કેટલેક પૂગે હવે જોઈએ ને. તડકો પણ અત્યારે વરી ગયો, પાંચ છક જેવું સાડી ચાર પાંચ જેવું થવા આવ્યું. હવે કેટલી ઘડી આપણે રોકાઈએ ને વાળીએ. અને જો આ રીતે આ પણ આપણે પાઈ દીધું, જો આ પણ આપણે નડિયેથી પાઈ દીધું, જો આ રીંગળી છે તે પણ આપણે પાઈ દીધી. પાછળ તો ટક ટક સરલું જ છે જે આપણે સોમાહાનો જુગાડ બાંધ્યો હતો તે. અને આ રીતે આપણી જે જો અહીં તૂટી ગયું, હવે ભલે તૂટી ગયું રહેવા દઈએ, આપણે કંઈ હાંધવાની જરૂર નથી. આપણે ઉભાર છે તેમાં પાણી જાય. આવું કામકાજ છે ખેતીવાડીનું. આજે આપણી પાસે ફુવારા નહોતા એટલે આપણે જો આગળ દેખાય ને ત્યાં ટૂંકમાં કોથરો બાંધી દીધો ને ત્યાંથી ચાલુ કરી દીધું એટલે આ એક ચારો પી જાય અને આપણે મરચીને રીંગણી પણ પી જાય. તો આવું કામકાજ છે. અને જો આ નળ ફિટ કરી ગયો છે જે આમાં કનેક્શન આપી ગયું છે જે આપણે આગળ આપણે મરચીમાં રીંગણીમાં પાવાનું છે તે. તો આવું કામકાજ ખેતીવાડીનું હોય ભાઈ. તો આગળ હવે ચારો પી જાય, જોઈએ કે લાઇટ વહી જાય. ચાર વાગે તો લાઇટનો ટાઈમ છે પણ હવે અત્યારે તો હું આટો મારો આવ્યો ત્યાં હતી અત્યારે લાઇટ, મોટર ચાલુ કરી ઘડી બે ઘડી, જોઈએ લાઇટનું શું થાય, પી જાય કે નહીં ક્યારો. તમને આગળ પણ દેખાડેલ છે કે જે અમારા પ્રવીણભાઈનું ખેતર છે તેમાં જે નબળી તુવેર હતી અને આમાં જો ક્યાં ક્યાં રોગ રોજ ખાઈ પણ ગયા, એમાં એ લોકોએ પાંચ હાયરના ટૂંકમાં શરણા આવી ગયેલ છે. તેથી આપણે ચાર હાયર દેખાતી હતી, અત્યારે પાંચે પાંચ હાયર કમ્પ્લીટ દેખાય અને ચણા પણ જો આ રીતે બહુ મસ્ત થઈ ગયા કે ઘટે નહીં. તો આ ભાઈ અમારે પ્રવીણભાઈનો જુગાર છે, જે પ્રવીણભાઈનું ખેતર મનીષભાઈનું છે. આમાં જો રોજ આવી ગયો છે આ રીતે જો એને પગલાં દેખાય. તો જો આ પ્રવીણભાઈનું ખેતર છે ને ત્રણ આયરામાં હાયરું અને ટૂંકમાં આપણે તુવેરનું છે તેમાં શેણા વાવી દીધા હતા અને આપણું ખેતર દેખાય જે આ બાજુ દેખાય તે. તો પ્રવીણભાઈના ખેતરમાં ટૂંકમાં આંતરિક ભાગ બે લીધા અહીંયા, એક ચણા અને એક તુવેર. તુવેર તો હતી જ પણ ટૂંકમાં બરી ગઈ હતી, તેને લીધે જો શેણા વાવ્યા હતા. જો આ પાંચે પાંચ હાર કમ્પ્લીટ દેખાય હેડા ભારે નબળી તુવેર છે તેમાં. ને આ બાજુ આપણી આયરું આવી ગઈ છે, આપણે જ્યાં શેણા વાવ્યા હતા ને આનો આપણે લોક બનાવી ગયો છે, ઝીણા ઝીણા દેખા વળગી ગયા. હવે આગળ જોઈએ કંઈ કામકાજ એવું હોય છે તો તમને બતાવશું. જે આપણે ફાઇનલી ત્યારમાં પાણી વાર્યું હતું એમાં જો આપણા સાઈડું ભરાઈ ગઈ, આઈ પૂગી ગયું અને થોડુંક આ કટકીમાં પણ નીકળી ગયું. તો આ ચારોય પી ગયો. જો આપણે અંદાજિત વાર્યો હતો કે આ બાજુ બાબુકાકા શું કરો, બાબુકાકા દવા છાંટો કો. આ બાજુ બાબુકાકા દવા છાંટવાનું કામકાજ કરે કેમાં અમારો. જો આપણે ચારો રોતા હતા ત્યાં બાબુકાકા નીકળ્યા, જો એ દવા સાઈડે જાય ટૂંકમાં જુવેર વાવી આમાં નબળી એક બે તુવેરના ચારા સાઈડે છે, ધડરાટી બોલાવી જાય. અમારા હગા કાકા છે બાબુકાકા, બહુ મસ્ત રોગર, ઓહો મીઠી મીઠી સુગંધ આવે ને જમા વળશે કંઈ ઘટે ને એવું રોગરનો પ્રેશર મારે જાય. આ બે ચારામાં છે જુવાર. તો આપણે આપણો ચારો હતો એ જોઈ લઈએ. જો સેટલું સબસ્ટેશન છે ભાઈ ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. આ ચારો પાવાનું કામકાજ પૂરું છે, અહીં સાઈડમાં આવી ગયું થોડું થોડું. તો અહીંનો આપણા મિની લોક પણ પૂરો કરીએ. બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત ચેનલ, જય હિન્દ જય ભારત, વંદે માતરમ, ખેડૂત સુખી તો બધા સુખી. તો ચાલો પાછા મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી બધા મિત્રોને.